વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ થ્રી ઇન ફ્યુચર એક્ટિવિટી થ્રી એન્ડ પાર્ટ વન વિશે શીખવાનું છે સમજવાનું છે નમસ્કાર જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક્ટિવિટી થ્રી એ લિસન એન્ડ રીડ ધી આ વાંચો અને સાંભળો આઈ વિલ બીકમ

મ નિબંધનો વિષય હતો હું બનીશ હ્યોર આર ધોફ થ્રી એસેસ અહીંયા ત્રણ ઉત્તમ નિબંધ આપેલ છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી થ્રીમાં આપણને ત્રણ એસે આપેલ છે જે પસંદ પામેલ છે એ ત્રણ એસે ને આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક તમે સાંભળજો વન સિદ્ધાર્થ રોટ સિદ્ધાર્થ રોટ એટલે કે સિદ્ધાર્થે લખ્યું હતું આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર હું શિક્ષક બનવા ઈચ્છું છું આઈ will લાફ with માય students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ આઈ will નોટ સાઉટ એટ them. હું તેમની સામે બૂમો નહીં પાડું બટ વીલ સાઉટ વિથ દેમ પણ હું તેમની સાથે બૂમો પાડીશ ય સિદ્ધાર્થ છે એ શિક્ષક બનવા માગે છે અને કહે છે કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ એમની સામે બૂમો નહીં પાડું પણ એમની સાથે હું બૂમો પાડીશ આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ હું મારા વિદ્યાર્થીઓની કદી પણ અપમાન કરીશ નહીં એન્ડ અને વિલ નોટ ફાઇન્ડ ફોલ્સ વિથ ધેમ અને તેમના તેમનામાં ખામીઓ શોધીશ નહીં એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી દરેક વિદ્યાર્થીને સમ થોડીક ખાસ વિશિષ્ટ એબિલિટી શક્તિ હોય છે સામર્થ્ય હોય છે

ओपिनियन द्लास मार विद्यार्थी वर्ग में मत आप सकते आई विल नोट इंसिस्ट ऑन द पीनड्रॉप साइलेन द क्लास रूम हूँ वर्ग में पीनड्रॉप एले के टाकनी पड़े તો પણ અવાજ આવે તેવી શાંતિનો હું આગ્રહ રાખીશ નહીં ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ રાખું પણ અહીંયા તો સિદ્ધાર્થ કહે છે કે ટાંકણી પડે અને અવાજ આવે એવી શાંતિનો હું આગ્રહ રાખીશ ધેર વિલ બી ચ્યોરફુલ વોઇસ ઇઝ ઇન માય ક્લાસ મારા વર્ગમાં ખુશખુશાલ અવાજો હશે આઈ ડિસ લેક્ચર્સ मने भाषण पसंद नहीं सो आई विल टीच मय स्टूडंट्स थ्रू एक्टिविटीज टुगेधर ते हूँ मार विद्यार्थी ने प्रवृत्ति साथीखीस वी वील गो आउट सींग डांस एंड फन टुगेदर અમે બહાર જઈશું ગીતો ગાવશું નૃત્ય ગાવશું અને હેવ ફન સાથે મજા માણીશું ઇન શોર્ટ ટૂંકમાં આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ હું બધાનો મિત્ર બનીશ દે ઓલ વિલ લવ મી તેઓ બધા મને ચાહશે આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર હું શિક્ષક તરીકે મારી હતો હવે સેકન્ડ નંબરનો નિબંધ જોઈએ ઈવા રોટ ઇવાએ લખ્યું લાસ્ટ જાન્યુઆરી અંતિમ જાન્યુઆરીમાં છેલ્લે જાન્યુઆરી મહિનામાં આઈ વેન ટુ માય અંકલ્સ પ્લેસ હું મારા કાકાના સ્થળે ગઈ હતી ઇટ ઇઝ ઇન વડગામ ન્યુયોર ખંભાત તે ખંભાત નજીક વડગામમાં છે અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ દેર યુવાન છોકરાઓ અને છોકરીઓનો સમૂહ બરોડાથી ત્યાં આવ્યો હતો ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઇડ તેઓએ જ્યારે ટાઇડ એટલે કે ભરતી ન હતી ત્યારે ચાલીને ખંભાતને ખાડીને પાર કરી હતી દે

હું કુદરત વિશે ઘણી બધી રસપ્રદ વસ્તુ શીખ્યો આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ હું પણ તેમની જેમ સહેલ આયોજક બનીશ આઈ વિલ સ્ટડી બર્ડ્સ બટરફ્લાય ઇન્સેક્ટ્સ એનિમલ્સ સોઇલ એન્ડ ટ્રીસ હું પક્ષીઓ પતંગિયાઓ જીવજંતુઓ પ્રાણીઓ જમીન માટી અને વૃક્ષોનો અભ્યાસ કરીશ દે ઓલ આર લવલી પાર્ટસ ઓફ અવર વર્લ્ડ તેઓ બધા આપણે દુનિયાના સુંદર ભાગો છે આઈ gazing. હું આકાશ નિહારવાનું પણ શીખીશ આઈ will ટોક ટુ માય friends એન્ડ વી વિલ મેક અ ગ્રુપ હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક સમૂહ બનાવીશું એટ ફર્સ્ટ સૌપ્રથમ વી વીલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી સૌપ્રથમ અમે માત્ર ગુજરાતના સુંદર સ્થળોને શોધીશું ધવલભાઈ ટોલ્ડ મી ધવલભાઈએ મને કહ્યું હતું વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર

કેન અર્ન ગુડ મની તમે સારા પૈસા કમાવી શકો છો એટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન આ સેવા યુવા પેઢી માટેની સેવા છે એટ વિલ મેક યોર લાઈફ ટ્રીલિંગ તમારી જિંદગીને રોમાંચિત બનાવશે ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન ल बी टूगेदर विथ नेचर मारी ऑर्गेनाइजेशन एट्ले कि ऑर्गेनाइजेशन एट संस्था हे यू नाम हे टुगेदर विथ नेचर कुदरत वी मै फ्रेंड्स एंड आई विल ऑर्गेनाइज ट्रीप्स टू डिफरंट पार्ट्स ऑफ गुजरात લાઈક રતન જાંબુ ઘોડા દ્વારકા અમે મારા મિત્રો અને હું ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ એટલે કે સહેલનું આયોજન કરીશું ટુ ડિફરન્ટ પાર્ટસ ઓફ ગુજરાત ગુજરાતના અલગ વિવિધ વિવિધ ભાગોનું જેવા કે રતનમહાલ જાંબુ અને દ્વારકા આઈ હોપ ઓલ ઓફ યુ વીલ us એન્ડ વીલ એન્જોય યોર લાઈફ હું આશા રાખું કે તમે બધા અમારી સાથે જોડાશો અને એન્જોય યોર લાઈફ તમારી જિંદગીની મજા માણશો તો વિદ્યાર્થી મિત્રો આ યુવાએ એસે લખેલ હતો થ્રી નીતિન રોટ નીતિને લખ્યું આઈ લવ નેચર મને કુદરત ગમે છે આઈ લાઈક

ટેબલ એટલે કે સમયપત્રક મુક્ત જીવન હશે આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન્સ હું બધી જ ઋતુઓની આનંદ માણીશ માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક મારું કુટુંબ આરોગ્યવર્ધક ખોરાક તંદુરસ્ત હવા તાજી હવા અને આરોગ્યવર્ધક પીણું પીશે અમે ગાય ભેંસ અને બકરીઓ માટે તબેલો રાખીશું ઈટ વિલ ગીવ ઓ મિલ્ક એન્ડ ઓર્ગેનાઇક ફર્ટિલાઇઝર વેજીટેબલ્સ એન્ડ ફ્રુટ્સ હું ઓર્ગેનિક પાક શાકભાજી અને ફળો ઉગાડીશ વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિકનો અર્થ એવો થાય છે કે રસાયણ મુક્ત જેમાં કોઈ પણ જાતનું રસાયણ ન ઉપયોગ થતો હોય એવો પાક ઓકે ધીસ વિલ મેક પીપલ હેલ્થી તે લોકોને તંદુરસ્ત બનાવશે ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન અને ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગિવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ ખેડૂત કેન એન્જોય ફેમિલી લાઈફ એટલે કે કોટુંબિક જીવનનો આનંદ માણી શકે છે અને હેલ્ધી લાઈફ અને તંદુરસ્ત જીવનનો પણ મજા માણી શકે છે અને બીજા લોકોને પણ તંદુરસ્ત જીવન આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે ત્રણેય એસે સમજ્યા જે સિદ્ધાર્થ ઈવા અને નીતિને લખ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ વન માં અહીંયા એ વિભાગ જ મેં સમજાયો છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને હું પાર્ટ બી થી જે આવે છે બી સી ડી ઈ એ પાર્ટ પણ હું તમને સમજાવીશ બીજા પાર્ટ ની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો અને આના પછી જે ડિફિકલ્ટ સ્પેલિંગ છે એ પણ તમારે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી થ્રી એના મેં ડિફિકલ્ટ સ્પેલિંગ આપેલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વનથી સુધીના ફિફ્ટીન સુધીના જે સ્પેલિંગ છે એટલે એકથી પંદર સ્પેલિંગ એ તમારા ચોપડાની અંદર તમે નોટ કરી લેજો લખી લેજો અને ચોક્કસ પ્રિપેર કરજો એસે રાઇટિંગ કોમ્પિટિશન ઇન્સલ્ટ ફ્લોક્સ ઓર્ગેનાઇઝર સોઇલ સ્કાય ગેઝિંગ જનરેશન पॉल्यूशन फ्री शेड ऑर्गेनिक फर्टिलाइजर क्रॉप्स प्रोफेशन एंड हेल्थी तो विद्यार्थी मित्रों हमें पची वीडियो में आप बदल आप खूब खूब आभार धन्यवाद